हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, हैव अ नाइस डे एंड थैंक यू ऑल ऑफ यू। स्टूडेंट्स, आज आपने आ वीडियो में एग्जाम्पल नंबर 31 जे गाराना क्वेश्चन पेपर बुक माथी लेवामां आवेलो छे, बेजिक मैथमेटिक्स नो एग्जाम्पल नंबर 31 जे सेक्शन बी नो, जेमां आपने क्वेश्चन कह्यु छे कि द्विघात बहुपरी x²+7x+10 ना शून्यो शोधो तथा तेना शून्यो अने सहगुणक वच्चेनो संबंध चकासो छे। એટલે આપણને એક્સ ની બે ઘાત વત્તા સાત એક્સ વત્તા દસ ના શું શોધવાના છે, શૂન્ય શોધવાના છે। તો આપણે શું લઈએ, પી ઓફ એક્સ બરાબર આપી દીધા છે એક્સ ની બે ઘાત વત્તા સાત એક્સ વત્તા દસ ના આપી દીધા છે, એના શૂન્ય શોધવાના છે। તો શૂન્ય શોધવા માટે આપણે શું કરીશું, તો આપણે આવું કંઈક લખીશું કે પી ઓફ એક્સ ના શૂન્ય શોધવા માટે, શું છે, પી ઓફ એક્સ ના શૂન્ય શોધવા માટે આપણે શું લઈશું, માટે આપણે પી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ ઝીરો રહેતા, શું રહેતા, પી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ ઝીરો રહેતા। તો તમે જોઈ શકો છો પી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ ઝીરો, તો ધેરફોર પી ઓફ એક્સ, હવે પી ઓફ એક્સ બરાબર આપણને કેટલા આપી દીધા છે, એક્સ ની બે ઘાત વત્તા સાત એક્સ વત્તા દસ, તો શું આપી દીધા છે, એક્સ ની બે ઘાત વત્તા સાત એક્સ વત્તા દસ ઇક્વલ્સ ટુ ઝીરો। હવે આપણે આના અવયવ પાડીશું, અવયવ પાડવા માટે આપણે ચાર પદની જરૂર પડે, પણ તો આપણે અહીંયા આગળ એક બે અને ત્રણ જ પદ આપ્યા છે, તો ચોથું પદ નથી। તો ચોથું પદ મેળવવા માટે આપણે શું કરીશું, તો પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો શું કરીશું, ગુણાકાર। એક્સની બે ઘાતનો સહગુણક કંઈ નહીં તો એક ગણાય, એટલે એક, અને છેલ્લું પદ દસનો શું કરીશું, ગુણાકાર કરીશું। તો જુઓ અવયવ કઈ રીતે પાડે છે તે આપણે જોઈએ, દસ એકા દસ, હવે તમારે દસના એવા ભાગ પાડવાના છે કે જેથી સાત એક્સ આવે, દસના તમારે એવા ભાગ પાડવાના કે જેથી શું આવે, સાત એક્સ આવે। તો તમને ખબર છે પાંચ દુ દસ, ઓકે, અને પાંચ એક્સ વત્તા બે એક્સ કેટલા થશે, સાત એક્સ હશે, ઓકે। તો આપણે લખીશું પાંચ એક્સ વત્તા બે એક્સ બરાબર સાત એક્સ, એટલે પાંચ એક્સ અને બે એક્સનો સરવાળો કરીએ તો સાત એક્સ થઈ જાય અને પાંચ દુ દસ પણ થઈ જાય, એટલે આપણે એક્સ ની બે ઘાત એવા ને એવા વત્તા જે સાત એક્સ છે, તો એની જગ્યાએ આપણે શું લખીશું, પાંચ એક્સ વત્તા બે એક્સ લખીશું, અને આ વત્તા દસ એવા ને એવા ઇક્વલ્સ ટુ ઝીરો। તો ચાર પદ આવી ગયા, એક બે ત્રણ અને ચાર, તો આપણે બબ્બે પદની શું બનાવીશું, જોડી બનાવીશું, પેર બનાવીશું। તો એક્સ સ્ક્વેર વત્તા પાંચ એક્સ છે, એમાંથી શું કોમન નીકળશે, એક્સ કોમન નીકળશે, તો એક્સની બે ઘાતમાંથી એક્સ કોમન કર્યા તંદર શું વધ્યા, એક્સ વત્તા પાંચ એક્સ માંથી એક્સ બાર આવી ગયા તંદર શું વધ્યા, પાંચ વત્તા આ બે એક્સ વત્તા દસ છે, એમાંથી આપણે શું કોમન કાઢીએ, બે કોમન કાઢીએ તંદર શું વધ્યા, એક્સ વત્તા બે પંચા દસ થાય, બે પંચા દસ ઇક્વલ્સ ટુ ઝીરો। જ્યારે પણ તમે અવયવ પાડો તો કૌંસમાં આપેલ જે કિંમત છે એક્સ વત્તા પાંચ એક્સ વત્તા પાંચ એ શું આવી જોઈએ, સમાન આવી જોઈએ, એટલે કૌંસમાં આપેલી જે કિંમત હોય વેલ્યુ ઓલવેઝ સમાન આવી જોઈએ, જો સમાન ન આવે તેનો મતલબ એવો કે તમે અવયવ પાડવામાં કંઈ ભૂલ કરી હશે। તો એક્સ વત્તા પાંચ આપનો એક અવયવ થયો અને એક્સ વત્તા બે એ આપનો બીજો અવયવ, એક વસ્તુ શું છે, ઝીરો। તો ધેરફોર એક્સ વત્તા પાંચ બરાબર એક વાર હું ઝીરો લઈ લઉં છું અને એક્સ વત્તા બે ઇક્વલ્સ ટુ સેકન્ડ ટાઈમ ઝીરો, ડન। હવે શું કરીશું તે જોઈએ, એક્સ એવા ને એવા આ પ્લસ પાંચ એવા જાય તો શું થઈ જાય, માઇનસ પાંચ થઈ જાય, ધેરફોર અહીંયા પણ એક્સ ઇક્વલ્સ ટુ પ્લસ બે તે તરફ જાય તો શું થઈ જાય, માઇનસ બે થઈ જાય, ઓકે ડન। તો આપણે શું કહ્યું હતું કે દ્વિઘાત બહુપદી એક્સ ની બે ઘાત વત્તા સાત એક્સ વત્તા દસના શૂન્ય શોધો, તો આપણને શૂન્ય મળી ગયા, તો આપણે લખીશું દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર વત્તા સાત એક્સ વત્તા દસ ના શૂન્યો શું છે, તો માઇનસ પાંચ અને માઇનસ બે છે, ઓકે। હવે આપણને કંઈક બીજું વધારે પણ કહ્યું છે, શું કહ્યું છે કે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો, સહગુણક વચ્ચેનો શું ચકાસવાનો છે, સંબંધ ચકાસવાનો છે। તો ચાલો આપણે તે પણ કરી લઈએ, તો આપણે અહીં આપ્યું છે એક્સ ની બે ઘાત વત્તા સાત એક્સ વત્તા દસ છે, તો દેખો એક્સ ની બે ઘાત વત્તા સાત એક્સ વત્તા દસ ને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ સ્વરૂપ
एक्स ની ભેગર વત્તા બી એક્સ વત્તા સી સાથે સરખાવતા, જ્યાં તમને એ બરાબર શું પ્રાપ્ત થાય, એક, બી બરાબર 60 અને સી બરાબર 10. હવે તમને કહ્યું છે શૂન્ય અને સોરી સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શું ચકાસવાનો છે? સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આપણે પહેલા લખીશું શૂન્યના સરવાળાનું સૂત્ર. તો શૂન્યના સરવાળા નો સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ્સ ટુ માઇનસ બી બાય એ. તો માઇનસ એવા ને એવા, બી કેટલા છે 60, છેદમાં એ કેટલા છે 1. તો માઇનસ એવા ને એવા, હવે 60, તો 60 એ કોનો સહગુણક થયો કહેવાય? તો એક્સ નો સહગુણક થયો કહેવાય. તો લખીશું એક્સ નો સહગુણક, અહીં શું લખીશું? એક્સ નો સહગુણક છેદમાં 1. 1 એ તમારો સાનો સહગુણક થયો કહેવાય? એક્સ ની બે ઘાત નો સહગુણક કહેવાય. એટલે 1 ની જગ્યાએ આપણે લખીશું એક્સ ની બે ઘાત નો સહગુણક. સહગુણક નો મતલબ સાથે ગુણેલ સંખ્યાને સહગુણક કહેવાય. હવે શૂન્યના સરવાળાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે શૂન્યના ગુણાકારનો સૂત્ર ઉપયોગ કરીશું કે શૂન્યના ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનો સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ્સ ટુ સી બાય એ. તો સી કેટલા છે આપણી પાસે? 10, છેદમાં એ કેટલા છે 1. હવે આ 10 એ આપને શું કહેવાશે? અહીંયા આગળ અચળ પદ કહેવાય. શું કહેવાય? અચળ પદ. ઓકે, અને છેદમાં 1, 1 એ કોનો સહગુણક કહેવાય? એક્સ ની બે ઘાતનો સહગુણક. કોનો સહગુણક? એક્સ ની બે ઘાતનો. એટલે આપણે લખીશું એક્સ ની બે ઘાતનો સહગુણક. તો સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો આપણને જે ક્વેશ્ચન્સ પૂછ્યો છે કે ત્રિઘાત બહુપરી એક્સ ની બે ઘાત વત્તા 7x વત્તા 10ના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો ત્રિઘાત બહુપરી એક્સ સ્ક્વેર વત્તા 7x વત્તા 10ના શૂન્ય કેટલા આવ્યા? -5 અને -2 આવ્યા. તથા તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ તમે જોઈ શકો છો. સો વિશ યુ ઓલ બેસ્ટ ફોર ધીસ એક્ઝામ્પલ. ગુડ લક, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.